हेलो हेलो केम छो मित्रों जो एक्सरसाइज 2.35 आर1 त्रिज्या अने Q1 विद्युत भार धराव तो एक नानो गोळो वेरी नाइस चलो धोरी लो अहीं चलो भाई अहीं एक नानकड़ो गोळो छे जेनी त्रिज्या आर1 अने चार्ज Q1 आर2 त्रिज्या ने Q2 विद्युत भार धरावती एक गोलाकार कवच वडे घेरायेलो छे तो भाई आ एक गोळो छे भाई सुवाहक लेशो तो बधो विद्युत भार अहीं हशे अने कई कवच वडे तो एवी कवच के जेनी त्रिज्या R2 छे अने चार्ज Q2 थे R2 Q2 ओके Q1 धन होय Q1 ने पॉजिटिव लेवानो छे ज्यारे ज्यारे बन्ने तार वडे जोड़ेला होय आ बन्ने ने तार वडे जोड़ेला छे तो धारो के अहींया थी हूं अहींया तार वडे जोड़ी दो अहींया एक स्विच राखू स्विच अने की राखू छू की ओके स्विच જોડવા હોય તો જોડી શકાય કવચ પર કોઈ પણ વિદ્યુત ભાર Q2 હોય એટલે કે આ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય આ પોઝિટિવ હોય કે નેગેટિવ ફરીથી આ ધન હોય પણ આ કવચ પરનો કોઈ પણ Q2 પોઝિટિવ કે નેગેટિવ હોય તો પણ વિદ્યુત ભાર ગોળા પરથી કવચ ઉપર જાય એટલે આને ગોળો કીધો થાય કવચ ગોળા ઉપરથી કવચ ઉપર જાય તો અહીંયા જેટલો વિદ્યુત ભાર તમે મૂકો એ બધો ક્યાં જાય કવચ ઉપર Q2 ગમે તે હોય તો પણ આ ધન રાખવો પડે શરત છે તો આ છે ભાઈ ગોળો ગોળા પર બધો ચાર્જ અહીંયા હશે સુવાહક લેવાનો છે અને આ છે કવચ ગેટ ઇટ તો શરત એ છે ભાઈ આ ધન લેવાનો અને કોઈ પણ ચાર્જ માટે અહીંયા જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે એ બધો અહીંયા ટ્રાન્સફર થાય ભાઈ વિદ્યુતભાર નીચેની ઉપર સોરી ગોળા પરથી કવચ પર ક્યારે જાય તો તમને ખબર જ છે હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજ જાય તો આના વોલ્ટેજ કોઈ પણ સંજોગોમાં આમના કરતાં વધુ હોવો જોઈએ તો વોલ્ટેજની વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીશું મિત્રો અંદરના ગોળા માટે ઓકે ગોળા માટે ચાલો ગોળા માટે સ્થિતિમાન લખો વી તો અંદર જે અહીંયાનું સ્થિતિમાન હું V1 લખું છું રાઈટ V1 તો આનું પોતાનું સ્થિતિમાન આવશે જે તમને ખબર છે કે Q1/R1 અને કવચ પરનો Q2 વિદ્યુતભાર અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન સપાટી જેટલું તો અંદર આના પર સ્થિતિમાન આના ગોળાનું એની સપાટી જેટલા KQ2/R2 રાઈટ આ ગોળા પર સ્થિતિમાન છું ગોળા માટે હવે આપણે વાત કરીએ કવચ માટે સ્થિતિમાન કવચ માટે હું V2 લખી દઉં છું આનું સ્થિતિમાન V2 તો આનો બધો વિદ્યુતભાર કેન્દ્રમાં અંતર R2 ત્યાં સ્થિતિમાન મળી જશે આ બેઝિક વાત છે તમને ખબર હોય R2 પ્લસ એનું પોતાનું KQ2/R2 ઓકે ઇક્વેશન નંબર હવે જરાક ધ્યાનથી જુઓ Q1 પોઝિટિવ લેવાનું એટલે આ તો પોઝિટિવ થઈ ગયો હવે આ પોઝિટિવ લ્યો તો આ પદે પોઝિટિવ થશે આ નેગેટિવ લ્યો તો આ પદે નેગેટિવ આ બંને પદ કોમન છે તો પોઝિટિવ આવે તો આ બંને પોઝિટિવ નેગેટિવ તો નેગેટિવ સિમ્પલ છે 1 અને 2 માં પદ સરખું છે જેમ કે આ પદ એક્સ કહી દઉં તો આપણે એક્સ જ રહેશે ઓકે હવે સમજજો 1 વધારે કે 2 વધારે 1 વધારે કે 2 વધારે છે તો KQ1 1 કરતાં 2 વધારે છેદ વધારે તો આ પોટેન્શિયલ ઓછું આવે તો હંમેશા V2 ઓછું આવશે Q2 કોઈ પણ ચાર્જ માટે તો આપણે લખી દઈએ ભાઈ ઇક્વેશન 1 અને 2 પરથી તેમજ 1 અને 2 પરથી તેમજ R1 કરતા R2 વધારે હોવાથી કહી શકાય કે Q2 ના કોઈ પણ પ્રકારના ચાર્જ એટલે કે પોઝિટિવ અથવા નેગેટિવ માટે V1 ગ્રેટર ધેન V2 જ થાય V1 ગ્રેટર ધેન V2 જ થાય અને આમ વિદ્યુતભાર ગોળા પરથી કવચ પર આમ વિદ્યુતભાર ગોળા પરથી કવચ પર વહન થાય રેડી સિમ્પલ છે પોટેન્શિયલ મેળવવાના અને પોટેન્શિયલ આની કરતાં વધારે હોય તો હાઈ વોલ્ટેજથી લો વોલ્ટેજ વિદ્યુતભાર ગતિ કરે રેડી છે તો લખી લો સિમ્પલ